ગુડ મોર્નિંગ, નમસ્કાર બધા. મજામાં હશો મિત્રો, અને સાથે અભ્યાસની તૈયારી પણ કરતા હશો. આપણે ફરીથી આપણો અભ્યાસ ધોરણ 10 સાયન્સ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારનો અભ્યાસ આગળ વધારીએ છીએ. આપણે જે કંઈ પ્રશ્નોની ચર્ચા ચાલુ હતી એવા જ પ્રશ્નો છે એ આપણે આગળ શીખીશું. એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો આધારિત જુદા જુદા પ્રશ્નો આપણે પૂછાતા હતા એનો જ અભ્યાસ આપણે આગળ વધારીએ છીએ. તો પછીનો પ્રશ્ન આપણે એવો હશે મિત્રો, શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદનું પાણી વિદ્યુતનું વહન કરે છે? બે માર્કનો પ્રશ્ન છે મિત્રો. શા માટે નિસ્યંદિત પાણી, મતલબ શુદ્ધ પાણી છે એ વિદ્યુતનું વહન કરતું નથી, પરંતુ વરસાદનું પાણી છે વિદ્યુતનું વહન કરે છે, વિદ્યુતનું સુવાહક છે, આવું શા માટે? તો આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાનમાં વિદ્યુત અંગેના પાઠ શીખીશું 12-13, ત્યારે આપણે ખ્યાલ આવશે કે વિદ્યુત ભારના વહન માટે જો કોઈ ઘન પદાર્થ હોય, ધાતુ હોય, તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અને જો કોઈ દ્રાવણ હોય, સોલ્યુશન હોય, તો એની અંદર આયનો હોવા જોઈએ. મતલબ કે વિદ્યુત ભારના વહન માટે આયનો હોવા જરૂરી છે. હવે નિસ્યંદિત પાણી શુદ્ધ પાણી છે, એમાં આયનો હોતા નથી. જ્યારે વરસાદનું પાણી છે એની અંદર એસિડ અને ક્ષારની અશુદ્ધિ હોય છે, જે પાણીમાં ઓગળી અને આયનો મુક્ત કરે છે. ટૂંકમાં કેવું હોય તો નિસ્યંદિત પાણીની અંદર આયનો ગેરહાજર હોવાથી તે વિદ્યુતનું વહન કરી શકતું નથી, જ્યારે નિસ્યંદિત પાણી વિદ્યુતનું અવાહક છે. જ્યારે આપણે વરસાદનું પાણી કે જેની અંદર આયનો આવેલા હોય તેથી તે વિદ્યુતનું વહન કરે છે, તો આપણો જવાબ આ રીતે આવશે. જુઓ મિત્રો, વિદ્યુતના વહન માટે દ્રાવણમાં આયનો હોવા જોઈએ. તમારે કોઈ પણ દ્રાવણમાંથી વિદ્યુત ભારનું વહન કરવું હોય તેના માટે દ્રાવણ, જલીય દ્રાવણ, સોલ્યુશન, એની અંદર આયનો હોવા જોઈએ. હવે આપણે જે વાત કરીએ છીએ નિસ્યંદિત પાણી, તો નિસ્યંદિત પાણી શુદ્ધ હોવાથી તેમાં આયનો હોતા નથી. નિસ્યંદિત પાણી શુદ્ધ હોવાથી તેમાં આયનો હોતા નથી જ્યારે વરસાદના પાણીમાં એસિડ અને ક્ષારની અશુદ્ધિઓ હોય છે જે પાણીમાં ઓગળીને આયનો મુક્ત કરે છે. જુઓ મિત્રો, નિસ્યંદિત પાણી શુદ્ધ પાણી છે, તેમાં આયનો હોતા નથી. જ્યારે વરસાદના પાણીમાં એસિડ અને ક્ષારની અશુદ્ધિ હોય છે જે પાણીમાં ઓગળીને આયનો મુક્ત કરે છે, તેથી નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તે વિદ્યુતનું વહન કરતું નથી. જ્યારે
વરસાદના પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે. નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તે વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદના પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે. મિત્રો, બે માર્કનો પ્રશ્ન છે આપણો. શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદનું પાણી વિદ્યુત માટે વાહક છે? અત્યારના સમયમાં વરસાદ હોય ને કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિક કેબલ તૂટેલો હોય જીબીનો, તો મિત્રો બહુ સાવચેત રહેવું જરૂરી છે. જ્યાં જ્યાં સુધી પાણી ફેલાયેલું છે બધામાં કરંટ આવી શકે. તો આપણે જોયું કે વિદ્યુતના વહન માટે આયનો જરૂરી છે. નિસ્યંદિત પાણી શુદ્ધ પાણી છે, તેમાં આયનો હોતા નથી. જ્યારે વરસાદના પાણીમાં એસિડ અને ક્ષારની અશુદ્ધિ હોય, જે પાણીમાં ઉગરીને આયનો મુક્ત કરે છે, આથી નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરી શકતું નથી. શા માટે? તો કે વરસાદના પાણીમાં આયનો હોતા નથી, તેથી તે વિદ્યુતનું વહન કરી શકે નહીં. જ્યારે વરસાદના પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે. હવે આપણે શીખવાનું છે મંદન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. નવા પોઈન્ટ તરફ આગળ વધીએ મિત્રો. અગત્યનો પોઈન્ટ છે મિત્રો, સમજાવો મંદન પ્રક્રિયા. હવે આપણે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મથી આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. મંદન પ્રક્રિયા કોને કહેવાય? ધ્યાન આપો. જ્યારે એસિડ કે બેઝને પાણી સાથે મિક્સ કરવામાં આવે ત્યારે એકમ કદ દીઠ આયનો, મતલબ આયનો એટલે H3O+ કે OH- ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે. જ્યારે એસિડ કે બેઝને પાણી સાથે મિક્સ કરવામાં આવે ત્યારે એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, જેને મંદન પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને અંતે મળતા એસિડ કે બેઝને મંદીકૃત એસિડ કે બેઝ કહે છે. ડાઇલ્યુટ આપણે મંદ એસિડ કે બેઝ કહેશું. તો પેલા વ્યાખ્યા ધ્યાન આપો. મંદન પ્રક્રિયાની આપણે વ્યાખ્યા શીખવા જઈ રહ્યા છીએ. જ્યારે એસિડ કે બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે જ્યારે એસિડ કે બેઝને પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે એકમ કદ દીઠ આયનો, મતલબ H3O+ આયન હોય કે OH- આયન હોય, એસિડ હોય તો H3O+ હશે ને બેઝ હોય તો OH-, એકમ કદ દીઠ આયનો ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે, મતલબ કે એસિડ કે બેઝની સાંદ્રતામાં ઘટાડો થાય એ ક્રિયાને આપણે મંદન પ્રક્રિયા કહેશું. આ પ્રક્રિયાને અંતે મળતા એસિડ કે બેઝને મંદીકૃત એસિડ કે બેઝ કહે છે. આ પ્રક્રિયાને અંતે મળતા એસિડ કે બેઝને મંદીકૃત, આપણી ભાષામાં મંદ એસિડ કે બેઝ કહે છે. દાખલા તરીકે
के सांद्र H2SO4 ने पानी में धीमे धीमे सतत हलावता रहीने उमेरता सांद्र हाइड्रोक्लोरिक एसिड के सांद्र H2SO4 ने पानी में धीमे धीमे सतत हलावता रहीने उमेरता आपने मंद HCl के मंद H2SO4 मळे छे। सांद्र हाइड्रोक्लोरिक एसिड के सांद्र H2SO4 ने पानी में धीमे धीमे सतत हलावता रहीने उमेरता आपने मंद हाइड्रोक्लोरिक एसिड के मंद सल्फ्यूरिक एसिड मळे छे। आ मंदन प्रक्रिया छे मित्रों। व्याख्या में खास ध्यान आपजो, अपने प्रयोगशाला की अंदर जो उपयोग में लेता हुई मंद एसिड हो सल्फ्यूरिक एसिड हो H2SO4 तो बजार में अंदर अपने 98% H2SO4 मळे छे, खूबज सांद्र हो तो आपणे उपयोग करी शकीए नहीं अने उपयोग में लेवो तेने मंद करवो पड़े। तो मंदन एटले शू तो कि ज्यारे एसिड के बेज ने पानी साथे मिश्र करवामां आवे त्यारे एकम कद दीठ आयन मतलब H3O+ के OH- सांद्रता में घटाड़ो थाय छे। आ प्रक्रिया ने मंदन प्रक्रिया कहे छे। आ प्रक्रिया ने अंते मळता एसिड के बेज ने मंदीकृत एसिड के बेज कहे छे। दाखला तरीके सांद्र हाइड्रोक्लोरिक एसिड के सांद्र H2SO4 ने पानी में धीमे धीमे सतत हलावता रहीने उमेरता आपने मंद हाइड्रोक्लोरिक एसिड के मंद सल्फ्यूरिक एसिड मळे छे। तो मित्रों आवाज प्रश्नों की चर्चा आपणे आगळ ऊपर चालू राखशू। आजनो अभ्यास अहीं पूरो करीए छीए। बधा वाचता रहेजो, घरे रहेजो, सलामत रहेजो। गुड बाय, आवजो।